સુરેન્દ્રનગરના પાટડીના નાજી મજેઠીથી કામલપુર જતી નર્મદાની માઇનોર કેનાલમાં ગઈકાલે ગાબડું પડ્યું હતું અને આજે બીજા દિવસે પણ કેનાલમાંથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી, જેના કારણે ખેતરોમાં તૈયાર પાક ઉપર પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાતા જ ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે ક્યાં સુધી કેનાલમાંથી આ પાણી વેડફાતું રહેશે અને ક્યાં સુધી ખેડૂતો નુકસાની સહન કરતા રહેશે, આવા અનેક સવાલની વચ્ચે ખેડૂતો તંત્રને તાત્કાલિક કામગીરી કરવા માંગ કરી રહ્યા છે. આપણે ઊભા છીએ 1500 કિલોમીટર જ્યાં બનાવ બને 1500 કિલોમીટર જે સાંકળ કહેવાય છે અમારી, અને ત્યાંથી આશરે અમારે અહીંયા 150 મીટર જેવું 15.5 કિલોમીટરે અમારો ગેટ છે. ત્યાંથી 3 માઇનરો નીકળતી હતી. હવે એ ગેટ છેલ્લો જે રહ્યો એ કોઈ આ બાજુ જે નાની મજેટી કેનાલ જાય છે એમાં ડાયવર્ટ કરવા માટે કોઈએ રાત્રે બંધ કરી દેવામાં આવેલો. જો બી ઈટ ધરાવતા હોય કે તળાવ કરવું હોય કે જે બી કામ કર્યો હોય એ લોકોએ ગેટ ઓપરેટરની જાણ બહાર બંધ કરી દેવામાં આવેલો.